જેતપુરમાં બે દિવસ પૂર્વ ઉમરાણી ગામમાં સસ્તા અનાજનું લાયસન્સ અપાવી દેવાની બાંહેધરી આપી ત્રણ વ્યક્તિ સાથે 21.40 હજારની છેતરપિંડી કરનાર શખ્સ આરોપી બકુલભાઈ પરમારની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેતપુર તાલુકાના ઉમરાળી અને બીજા ગામે સસ્તા અનાજનું લાયસન્સ અપાવી દેવાની બાંહેધરી આપી ત્રણ વ્યક્તિ સાથે છેતરપિંડી કરી હતી, જેમાં 21,40,000ની છેતરપિંડીની ફરિયાદ જેતપુર સિટી પોલીસમાં નોંધાઈ હતી. જેતપુરના ઉમરાળી ગામે રહેતા શખ્સે સસ્તા અનાજનું લાયસન્સ અપાવી દેવાની લાલચ આપી રૂપિયા 21,40,000ની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ઉમરાળી ગામે સસ્તા અનાજની દુકાન ધરાવતા ચેતનભાઈ ટીમ્બડિયા સહિત ત્રણ લોકોને જુદા જુદા લાયસન્સ અપાવી દેવાનું કહી મામલતદાર ઓફિસમાં પહેલા કામ કરતા શખ્સે રૂપિયા 21,40,000ની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. આરોપી બકુલભાઈ પરમારે મામલતદારના સિક્કા મારી ઘઉં ચોખાના પરવાનાની પહોંચો તેમજ બીજા બે વ્યક્તિને પરવાનાવાળી પહોંચો આપી હતી, ત્યારે આરોપી બકુલભાઈ પરમાર પાસે મામલતદારના પરવાના સિક્કા આવી ગયા ક્યાંથી તે પણ એક પ્રશ્ન છે. જેતપુર સિટી પોલીસે તપાસ શરૂ કરી આરોપી બકુલ પરમારની ધરપકડ કરી વધુ પૂછપરછ માટે કોર્ટમાં રિમાન્ડની માંગણી કરી છે. આ બાબતે મને હમણાં જ થોડી વાર પહેલાં જાણ થઈ છે સોશિયલ મીડિયા મારફતે, અને આ ખોટું ઉપજાવી કાઢેલું હોય અને કચેરીના નામે કોઈ ગેરરીતિ કરેલું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ મને જણાય છે, એટલે આ બાબતે અમે વિગતવાર તપાસ કરાવી અને જે કોઈ હશે આમાં સંડોવાયેલું તેના અમે ધોરણસરની કાર્યવાહી કરવા પગલાં લેશું. અમે કાર્યવાહી કરશું. એમની પાસે મામલતદારના સિક્કા મારેલી પહોંચ્યું પહોંચે તે આ બારામાં આપ તપાસ કરશો ખરા? હા, તપાસ કરશું, ચોક્કસ તપાસ કરી. જે જેતપુરમાં જે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે, આ છેતરપિંડીની ફરિયાદની અંદર કેટલા રૂપિયાની છેતરપિંડી થઈ છે અને તેમાં હાલ આ જે આરોપી છે તે કેટલા આરોપી છે એની અંદર? જેતપુર સિટીમાં એક ગુનો નોંધાયેલ છે જેમાં આઈપીસીની કલમ 403, 420, 467 હેઠળ જે છે એક ગુનો નોંધાયેલ છે, જેમાં જે ફરિયાદી છે એ ફરિયાદી પાસેથી જે આરોપી અત્યારનો આરોપી છે જેનું નામ બકુલભાઈ કેશુભાઈ પરમાર છે, એ મૂળ ઉમરાળી ગામના છે, વીરપુરના. એ બકુલ પરમાર જો છે ત્યાં મામલતદાર કચેરીમાં કામ કરતા હતા અને મામલતદાર કચેરીમાં જે એને કામ કરવાના ભરોસાના લીધે જે ફરિયાદી છે અને એને સાથે બીજા પણ બે સાહેબો છે એ લોકોને જે પ્રલોભન આપ્યો કે એમને સસ્તા અનાજની દુકાન યા પછી લીઝ વગેરે આપવાને બદલે એ પૈસા જો છે એને આરોપીને આપતા ગયા અને આરોપી પોતે જો છે જે ત્યાંના કચેરીના કોઈ ચલણ વગેરે હોય એ ચલણ ઉપરથી એને વિશ્વાસ અપાયો કે પૈસા એને જમા થાય છે અને ટૂંક સમયમાં એમને જે વસ્તુ જોઈએ મળી જાયેલા. પણ પછી જ્યારે થોડા ટાઈમ પછી વસ્તુ એ લોકોને ફરિયાદી અને સાયદોને નહીં મળી તો પછી એ લોકો પોલીસમાં ફરિયાદ કરવા આવ્યા અને ફરિયાદ દાખલ કરીને આરોપીને અત્યારે હસ્તગત કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે. હરેશ બાલિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જેતપુર.